गांधीनगर दक्षिण बैठक ना उम्मीदवार आज फॉर्म भरवाना छे। कांग्रेस उम्मीदवार हिमांशु पटेल उम्मीदवारी फॉर्म भरशे। उम्मीदवारी फॉर्म भरया पहला हिमांशु पटेल रेली योजशे अने अडालज थी गांधीनगर सुधी आ रेली नुं आयोजन करवामां आव्युं छे। फॉर्म भरया पहला हिमांशु पटेले बीटीवी साथे वातचीत करी स्थानिक उम्मीदवार पर लोको विश्वास करशे अने स्थानिक मुद्दाओं ने लईने कांग्रेस लोकोनी वच्चे जशे। गांधीनगर दक्षिण बैठक में कांग्रेस नी जीतनो दावो व्यक्त कर्यो छे। तो कांग्रेस उम्मीदवार हिमांशु पटेल आज फॉर्म भरशे ने ते पहला तेओ रेली योजशे। गांधीनगर दक्षिण बैठक में कांग्रेस नी जीतनो विश्वास तेओए व्यक्त कर्यो छे। गांधीनगर दक्षिण बैठक में आज तेओ उम्मीदवारी फॉर्म भरवा जई रह्या छे। संवाददाता मेहुल देसाई लाइव जोड़ाया छे। मेहुल, गांधीनगर दक्षिण बैठक ना उम्मीदवार आज फॉर्म भरशे ने ते पहला शक्ति प्रदर्शन एटले के रेली योजवाना छे। हाँ बिल्कुल जी, हिमांशु भाई जे छे ते हवे थोड़ी समय में ज नामांकन करवा माटे जई रह्या छे। ते पहला माताजीना दर्शन अने परिवारना सभ्यो साथे मुलाकात करीने तेओ जई रह्या छे। हिमांशु भाई, माताजीना दर्शन कर्या छे, नामांकन करवा जई रह्या छो, जीतनो केटलो विश्वास छे अने शुं आगामी रणनीति? आ गांधीनगर छे, गुजरातनी राजधानी छे, अहींना मतदारो खूब जागृत छे। अहींया मने पूरो विश्वास छे कि हुं 25-30 वर्षथी अहींया लोकोनी वच्चे रह्यो छुं અને સાથ સહકાર સમર્થન ચોક્કસ મળશે। પ્રતિસ્પર્ધી જે છે તે પ્રતિસ્પર્ધીને લઈને પક્ષમાં જ નારાજગી છે, તેનો સીધો ફાયદો થશે, શું માનો છો? એ હવે એમની પાર્ટીને જોવાનું। કયા મુદ્દાઓ મહત્વના રહેશે તમારા માટે, તમારા વિસ્તાર માટે? અહીંયા સ્થાનિક ખૂબ પ્રશ્નો છે, અહીંયા આખે આખા ગામની ઓળખ મીટી ગઈ છે। તારાપુર ગામનું ડાયવર્ઝન નાનું બનાવી દીધું, બાજુમાં શાંતિ ગામનું ડાયનાસોર જેવડું બનાવ્યું। કોબા તમે જો તો નવું કોબા જૂનું કોબાનો આખા ગામની એન્ટ્રી બંધ કરી દીધી અને એક રાજકીય ઓફિસ માટે એને મોટો રસ્તો બનાવ્યો। એવા અસંખ્ય રોજગારીના બેર બધા યુવાનોના મોંઘવારીના બધા પ્રશ્નો માટે ચોક્કસ લડીશું। કોંગ્રેસે પણ મહત્વના મુદ્દાઓ આપ્યા છે ગુજરાતની જનતા માટે, જે વાયદાઓ કર્યા છે એ 8 મુદ્દા અમે ચોક્કસ સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં અમે મંજૂર કરાવીશું। પહેલી કેબિનેટમાં તમામ જે મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા આપ્યા છે તેને મંજૂરી આપવામાં આવશે। નામાંકન માટે હિમાંશુભાઈ પટેલ જે છે તે અત્યારે હાલ અડાલજથી નીકળી રહ્યા છે। રેલી સ્વરૂપે તેઓ જે છે તે અડાલજથી અલગ અલગ વિસ્તારમાં જઈ સીધા ગાંધીનગર માટે પહોંચશે અને 12:39 લગભગ તેઓ નામાંકન જે છે તે કરવાના છે। ગાંધીનગર દક્ષિણ જે બેઠક છે તેને ઉપર તેમના પ્રતિસ્પર્ધી જે છે તે અલ્પેશ ઠાકોર છે અને વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારનો સમાવિષ્ટ આ વિસ્તાર છે અને તેમાં તેમનો પ્રચાર જે છે ખૂબ પહેલાથી શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ અત્યારની જે સ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલની સ્થિતિની અંદર જે પ્રમાણે સ્થાનિક ઉમેદવારને લઈને ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી છે તેનો એક મહત્વનો મુદ્દો જે છે તે ખૂબ જ રહેવાનો છે અને જે ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલાક નેતાઓની જે નારાજગી છે તે નારાજગીનો સીધો ફાયદો જે છે તે ક્યાંક ક્યાંક કોંગ્રેસને થઈ શકે છે, પરંતુ ત્રિપાંખીનો જંગ આ વર્ષે બની રહેવાનો છે। 3 અલગ અલગ પક્ષો જે છે તે સીધી રીતે જંપ લાવ્યો છે વિધાનસભાની ચૂંટણીઓમાં અને આ જે ચૂંટણીઓ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાની છે। અત્યારે હાલ માહોલ આપણે જોઈ શકીએ છીએ કે કયા પ્રકારે તમામ જે સમર્થકો જે છે તે હિમાંશુ પટેલના સાથે પહોંચ્યા છે અને અત્યારે હાલ તેઓ રેલી સ્વરૂપે જે છે તે ગાંધીનગર જવા માટે નીકળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારમાંથી આ રેલી જે છે તે નીકળશે અને આ રેલી જે છે તે ગાંધીનગર કલેક્ટર કચેરી પર બપોરે લગભગ 12:30 કલાકે પહોંચશે અને 12:39 તેઓ પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે ભરશે અને મુખ્યત્વે વાત કરવામાં આવે તો અત્યારે ગાંધીનગર દક્ષિણની જે બેઠક જે છે તેનો ગાંધીનગર જિલ્લાની અંદર જે જંગ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનો છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો જ પ્રકારે રેલી યોજીને હવે તેઓ થોડી જ વારમાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરાશે।